સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. એક્સેલ ફોર્મ વર્ઝન 2 નવ રિવાઇઝ 20 રિવાઇઝ 31 ઉચ્ચતર પગાર ધોરણ ફક્ત 2 મિનિટમાં જ ફોર્મ ભરો. આ એક્સેલ ફોર્મની ડાઉનલોડ લિંક આ વિડીયોની નીચે આપેલ છે. આ ફોર્મ છે એક્સેલ ફોર્મ, તે આ QR કોડ સ્કેન કરવાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જે એક્સેલ ફાઇલ છે ડાઉનલોડ થઈ ગયા પછી તેને ડબલ ક્લિક કરતા ફાઇલને ઓપન કરવી. એમાં અહીં સૂચના પેજ અને મુખ્ય માહિતી પત્રકનું જે પેજ છે તે અગત્યના છે. સૂચના પેજમાં આ જે મુખ્ય માહિતી પત્રકવાળી જે માહિતી હતી તેમાં જ માહિતી ભરવાની છે, અન્ય કોઈ જગ્યાએ માહિતી ભરવાની થશે નહીં. આ ફોર્મ માટે જરૂરી ફોન્ટ કલ્પેશ ચોટલિયા 1 છે, જે આ લિંક પરથી અથવા આ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો. જે જગ્યાએ આવા લીલા રંગનો બેકગ્રાઉન્ડ હોય તેવા સેલમાં જ તમે લખાણ લખી શકશો. તેમજ જો કોઈ સેલમાં લખવામાં તકલીફ પડે તો ફંક્શન કી F2 પ્રેસ કરવી, પ્રિન્ટ આઉટ કાઢવા માટે Ctrl+P દાબવાથી પ્રિન્ટ આઉટ કાઢી શકાશે ને પ્રિન્ટ આઉટ A4 સાઇઝમાં જ નીકળશે. આ ફોર્મ ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ ઉપયોગી છે. હવે આપણે મુખ્ય માહિતી પત્રકમાં માહિતી કેવી રીતે ભરવી તે જાણીએ. અહીંયા તમારી અટક લખવી, અહીંયા ફક્ત તમારું નામ લખવું, તમારા પિતાનું નામ લખવું, તેમજ અહીંથી તમારે હોદ્દો પસંદ કરવાનો છે. તમે જે શાળામાં છો તે શાળાનું નામ લખો. તમારી તાલુકા શાળાનું નામ લખો. તમારા તાલુકાનું નામ લખો. તમારા લાગુ પડતા જિલ્લાનું નામ લખો. તમે જે જગ્યાએથી ફોર્મ ભરો છો તે સ્થળનું નામ લખો. ત્યારબાદ તમારી જન્મ તારીખ લખો. અહીં ખાતામાં દાખલ તારીખ લખવી. અહીં પૂરા પગારમાં આવ્યા તારીખ લખવી. કપાત પગારીને ધ્યાનમાં રાખીને આ માહિતી લખવાની હોય છે. અહીંથી કયો ઉચ્ચતર પગાર 3 લાગુ પડે છે તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું હોય છે. અહીંથી તમારે ક્યાં ક્રમનો ઉચ્ચતર 3 લાગુ પડે છે તે ક્લિક કરવાનું. હવે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્રની તારીખ તમે જે ધોરણ ઉપર મુજબ સિલેક્ટ કરશો તે પ્રમાણે અહીં માહિતી બદલતી જશે અને એ પ્રમાણે લાગુ પડતી માહિતી સાચી લખવાની થાય છે. અહીંયા નોકરીને 9 વર્ષ પૂર્ણ થયા તારીખ લખવી. કપાત પગારી રજાને ધ્યાનમાં લેવી. અહીં કપાત પગારી રજાના કુલ દિવસો જો લાગુ પડતા હોય તો, અને ત્યારબાદ કપાત પગારી રજાની તારીખ ક્યાંથી ક્યાં સુધી લાગુ પડે છે તે તમારે લખવાની હોય છે. ત્યારબાદ છે તારીખ 1/16 કે તે પછી 9 વર્ષનો કે જે તે પગાર 3 લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું હોય છે. તે ઉપરાંત હાલનું જે પગાર ધોરણ જે પગાર પંચ મુજબ લાગુ પડતું હોય તે તમારે અહીં લખવાનું હોય છે.
છે વર્ષનું મંજૂર કરવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણની માહિતી અહીં લખવાની હોય છે. ત્યારબાદ નિયત નમૂનામાં વિકલ્પ ફોર્મ અનુસૂચિ જોડેલ છે, તો અહીંથી તમારે જે લાગુ પડતું હોય તે પ્રમાણે માહિતી બધી પીક કરવાની છે. ફક્ત અહીંયા પણ સેમ એ જ રીતે જે લાગુ પડતું હોય તે માહિતી પસંદ કરો. આ છે એ સીસીસી પરીક્ષા પાસ કરીએની તારીખ અહીં તમારે લખવાની છે. અહીં સીસીસી પરીક્ષા પાસ કરી તે સંસ્થાનું નામ લખવાનું છે. અહીંયા સિલેક્શન ગ્રેડ જે લાગુ પડતી હોય તે માહિતી લખવી, તમારી જાતિ પણ જે લાગુ પડતી હોય તે રીતે લખવી. તો આ રીતે આ ફોર્મ ભરાઈ ગયું છે. હવે ફક્ત આપણે પ્રિન્ટ આઉટ જ કાઢવાની છે. તો જે તે પેજના નંબર આપેલા છે તે ક્લિક કરવા અને ત્યાંથી કંટ્રોલ કી પ્રેસ કરવાથી પેજની પ્રિન્ટ આઉટ A4 સાઇઝમાં નીકળશે. થેન્ક યુ. Oh.